રૂપિયા 500 અને 1000ની નોટ પર મૂકવા આવેલા પ્રતિબંધ પછી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. નોટબંધીના નિર્ણય પછી ખેડા સહિત કપડવંજમાં બેંકો અને પોસ્ટ ઓફિસોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે, પરંતુ નો કેશના બોર્ડના કારણે ખાતેદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો વળી બેંકના મેનેજર કણ કંઈક આવું કહી રહ્યા છે. આપણે આજે 25મી તારીખ થઈ, 8મી તારીખ પછી આ પ્રોબ્લેમ આપણે પ્રોબ્લેમ કરતા આ એક્ટિવિટી આપણે કરી રહ્યા છે. હવે મુશ્કેલી એ છે કે શરૂમાં લોકો જે બધા પૈસા ડિપોઝિટ કરી ગયા એ લોકો હવે લોકોના જરૂરિયાત માટે ઉપાડવા આવે છે. અઠવાડિયામાં આપણે 24,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે રિઝર્વ દ્વારા, પણ આપણે કેશ ઓછી આવે છે એને કારણે પર વ્યક્તિ 10,000 રૂપિયા આપણે આપીએ છીએ. બીજો પ્રોબ્લેમ શું થયું છે કે ઘણા લોકો જે લઈ ગયા છે એ લોકો જ બીજે દિવસે સવારમાં પાછા બેંકમાં સામે લાઇનમાં ઉભા રહી ગયા છે, એટલે રિપીટેડલી એ લોકોને જ આ લાભ મળે છે અને જે લોકો મોડા આવે છે એ લોકો નજીકથી કોઈ લાભ મળ્યો નથી. તો અમે એવું પણ ચાલુ કર્યું છે કે જે લોકો આગળ અઠવાડિયામાં પૈસા લઈ ગયા હોય એ લોકોને અમે ના આપતા, જે લોકો એક પણ વાર નથી લઈ ગયા એ લોકોને પણ પૈસા આપી, જ્યારે તે બધાને સરખો ન્યાય મળે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. 65-66 વર્ષની મારી ઉંમર, બે પગે મારા ઓપરેશન કરાયેલા છે, હૃદયનો સ્ટેન્ટ મુકાયેલો છે. અધિકારીઓના જે બાર સ્ટાફ ઉભો રહે છે એ મને અંદર જવા દેતા જ નથી. છેલ્લા 5 દિવસથી આ સ્થિતિ છે અને આજે હું જ્યારે આવ્યો ત્યારે બોર્ડ પર એવું લખ્યું છે કે સોમવાર સુધી તમને મળશે નહીં. અમે એમને રજૂઆત કરી, ભાઈ હું સિનિયર સિટીઝન છું, મને અંદર જવા દો. મારા બે પગના ઓપરેશન કરાયેલા છે, સાંધો બદલાયેલા છે, મારા હૃદયની પણ તકલીફ છે. જો આ મારું કાર્ડ છે તેજસ પટેલનું, એ તમે જોઈને તો મને અંદર જવા દો. 77 જણા ગુજરી ગયા, 78મો નંબર મારો દિલ્હીમાં લગાવવાનો છે, તો આ લોકો ધ્યાન ના આપ્યું, મને કીધું તમે સાહેબ પાછા જાઓ, મહેરબાની કરીને તમે આવશો નહીં. હમણાં કપડવંજ નગરપાલિકા માર્ગ પર બેંક ઓફ બરોડા બ્રાન્ચ જ્યાં નોટબંધીના કારણે કપડવંજ તથા નજીકના ગામડાના ખાતેદારો બેંકમાં મોટા પ્રમાણમાં જઈ રહ્યા છે, પરંતુ નાણાંના અભાવના કારણે તેઓ હાડમારીનો સામનો કરી રહ્યા છે. કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઈન, કપડવંજ.